भारत में मोंघवारी माजा मुकी रही छे। पेट्रोल अने डीजल नी जीवन जरूरियात नी वस्तुओ मोंघी थाय छे। तरी एक सारा समाचार मळी रह्या छे। दिवाळी ना तहेवार टाणे समाचार मळी रह्या छे के डाळ ना भाव मां घटाडो थवानो छे। દાળની વાત કરીએ તો દેશી ચણા, કાબુલી ચણા, અડદની દાળ અને મગની મોગર દાળ 80 રૂપિયા આસપાસ મળતી હતી, જે હવે 50 રૂપિયા આસપાસ થવાની શક્યતા છે। દિવાળીના તહેવાર વખતે આ ભાવ ઘટશે તો સામાન્ય વર્ગની ખુશી બેવડી થઈ જશે। કૃષિ નિષ્ણાંત દેવેન્દર શર્માએ જણાવ્યું છે કે આમ પ્રજા દાળના ભાવ ઘટવાથી ખુશ થશે, પરંતુ ખેડૂતો વધુ બેહાલ થશે તેવી સંભાવના વ્યક્ત કરી છે। અને દાળના નવા પાકની કિંમતો પર ભારે દબાણ સાથે ખુલશે, જેથી ખેડૂતોને નુકસાન જઈ શકે છે। સરકાર પાસે આશરે 18 લાખ ટન સંગ્રહ કરેલો જથ્થો છે, જેમાંથી આશરે 5.5 લાખ ટન દાળનો જથ્થો મિડ ડે મીલ યોજનાને ફાળવવામાં આવશે। બાકીનો દાળનો જથ્થો 3.5 લાખ ટન 5 રાજ્યોને ફાળવવામાં આવશે, જેમાં ગુજરાત, તામિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને તેલંગણાને આપવામાં આવશે। સરકાર દ્વારા લગભગ 2 લાખ ટન દાળનું વેચાણ હરાજી મારફતે કરવામાં આવ્યું હતું અને હજુ 2 લાખ ટન દાળની ફરી હરાજી મારફતે વેચાણ કરવામાં આવશે। સરકાર ઈચ્છે છે કે 10 લાખ ટન અનાજ બજારમાં તુરંત પહોંચી જાય અને બાકીની વધેલી દાળ અંગે ફરી વેચાણા કરવામાં આવશે। સરકાર દ્વારા દાળનો જથ્થો 1-2 વર્ષ સુધી જ સ્ટોક થઈ શકે છે, એટલે સરકારની મજબૂરી છે કે આ જથ્થાનો નિકાલ બજાર અને અન્ય રાજ્યમાં કરવામાં આવે। એક તરફ દાળનો નવો પાક બજારમાં આવવાનો શરૂ થઈ જશે ત્યારે જૂના જથ્થાનો નિકાલ અનિવાર્ય છે। હાલ સરકારની મજબૂરી છે કે સસ્તા ભાવે દાળ ખરીદવી પડે છે। 2 વર્ષ પહેલા દાળનો ભાવ 200 રૂપિયા કિલો હતો। દાળની અછતને કારણે એક સમય દાળની આયાત વિશ્વના અમુક દેશોમાંથી કરવામાં આવી હતી, જ્યારે હાલ સરકાર પાસે દાળ મૂકવાની જગ્યા નથી। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ। કેન્દ્રીય રક્ષામંત્રી નિર્મલા સીતારામન આવતીકાલે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે। એરપોર્ટ ખાતે આગમન થયા બાદ